ગ્રુપની કંપનીને નાદાર જાહેર કરવા માટે અરજી થઈ છે. રિલાયન્સ નેવલ એન્ડ એજ્યુકેશન એન્જિનિયરિંગ લિમિટેડને નાદાર જાહેર કરવા માટેની અરજી થઈ છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં આ અરજી કરાઈ છે. કંપનીના દેવાના પૈસા ન ચૂકવાતી હોવાના દાવા સાથે આ પિટિશન દાખલ કરાઈ છે. એનસીએલટીએ રિલાયન્સ નેવલ એન્જિનિયરિંગ લિમિટેડને નોટિસ પણ ઇસ્યુ કરી છે. આઈડીબીઆઈ બેન્કે પણ ₹1200 કરોડના નાણાંની લેણાની વસૂલાત માટે પિટિશન કરી છે. આજ અંગે વિગત આપશે અમારી સંવાદદાતા દિવ્યા ફોન લાઈન પર. દિવ્યા, શું વિગતો? જી, ખાસ કરીને જણાવી દઉં કે ધીરુભાઈ અંબાણી ગ્રુપના રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડને નાદાર જાહેર કરવાની જે લો ટ્રિબ્યુનલ કોર્ટમાં જે અરજી કરવામાં આવી છે, કંપનીના તેના દેવા નહીં ચૂકવતી હોવાનું તેવી રજૂઆત પિટિશનમાં કરવામાં આવી છે. જો કે આ મામલે તમામ રજૂઆતના પગલે એનસીટીએલ રિલાયન્સને એન્જિનિયરિંગ લિમિટેડને નોટિસ પણ ઇસ્યુ કરી દેવામાં આવી છે. આ ખાસ રજૂઆત પણ કરવામાં આવી હતી કે આઈબીઆઈ બેન્કે ₹1200 કરોડના લેણાની વસૂલાત રિલાયન્સ દ્વારા જે કરવામાં નથી આવી તેની સામે વાંધો ઉઠાવ્યો છે અને આ મામલે આગામી દિવસમાં સુનાવણી પણ હાથ રાખશે. આભાર.